દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે હું પ્રતાપ ચાવ અમારી આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય હો કંકુ માના ઠાકર શ્રી કૃષ્ણ ભગવાન પરજય રાજગોર સમાજમાં પરમપદ બ્રાહ્મણા શ્રી પરમ પૂજ્ય શ્રી કંકુમાની સમાધિની તિથિ નિમિત્તે આ આયોજન રાખેલ હતું તેમજ તેમાં તેમની જીવનચરિત્ર બુકનું વિમોચન પણ રાખેલ હતું પરજિયા રાજગોર બ્રાહ્મણ અભ્યુદય મંડળ તેમજ 424 દ્વારા આયોજિત 1424નું મહાસંમેલન તારીખ 9/4/2019 રાખેલ હતું કચ્છ ભુજ જિલ્લાના રાપર તાલુકામાં આડેસર ગામમાં રાખેલ હતું પરજિયા રાજગોરના ગુજરાત એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્ર હાલાર ઓખા બરાડી આવી તમામ 1424ના પ્રમુખો આગેવાનો પધારેલ હતા તેમાં તમામ મહાનુભાવોનું તેમજ દાતાઓનું સન્માન કરેલ હતું આવતી કંકુમાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન સમારંભના દાતા પ્રવીણભાઈ કુવાડિયા રાજકોટવાળા તરફથી 1,51,000નું દાનની જાહેરાત પણ કરેલ છે પરજિયા રાજગોર બ્રાહ્મણ અભ્યુદય મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ નારાયણભાઈ ખાંડેકા તેમજ 424ના પ્રમુખ શ્રી ત્રિવેણીબેન આચાર્ય તેમજ પરજિયા રાજગોરના આગેવાનો તથા યુવા ગ્રુપો દ્વારા આ કાર્યક્રમને ખૂબ શાંતિ અને નમ્રતાથી સફળ બનાવેલ હતો
ના છે અને આજે આપણે 424 ની મીટિંગ નું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ પહેલા રાજકોટ મહિલાઓની એક મીટિંગ થઈ હતી એમાં બહેનોના સૂચનો આવ્યા છે કે આપણા સમાજમાં જે રિવાજો છે અમુક રિવાજો જે વર્ષો પહેલા હતા એમાં થોડા સુધારા કરવા જોઈએ જેમ કે પહેલાના જમાનામાં ગામડાઓથી જાન જાતિ ગાડાઓ જોડીને બબે દિવસ જાન રોકાતી ઉતારા દેતા અને શિરામણી દેતા અત્યારે માણસો પાસે ટાઈમ જ નથી એટલે અમુક જે રિવાજો છે એમાં સુધારા કરવા જોઈએ એવું બહેનોનું સૂચન આવ્યું છે કે આપણે અત્યારે 424 ની મીટિંગમાં સુધારામાં એ તમારા સૂચનો રજૂ કરવામાં આવશે ખાસ 424 ના પ્રમુખ તરીકે મારે સમગ્ર પરજિયા રાજગોર બ્રહ્મ સમાજને એક અપીલ છે કે બધા એક છત્ર હેઠળ આવો આપણા સમાજમાં અત્યારે 5 જગ્યાએ અલગ અલગ સમૂહ લગ્નો યોજાય છે આખરે સમાજના સમય અને પૈસાનો વ્યવ થાય છે આ માટે આપણે બધાએ સાથે મળીને બધા અગ્રણીઓ પોતાના મત રજૂ કરે આપણે બધાએ સાથે મળીને એક છત્ર હેઠળ આવીએ અને આ રીતે પ્રોગ્રામનું આયોજન કરીએ કે બધા એક છત્ર હેઠળ આવે પ્રતાપભાઈ ચાવનું સન્માન કરવા માટે હું રમેશભાઈ નારણભાઈ ખાંડેકા પ્રમુખ શ્રી અભ્યુદય મંડળ અને પ્રમુખ શ્રી ને વિનંતી કરું કે આપ તાળીઓના ગડગડાટથી એમને વધાવી દેશો પ્રતાપભાઈ ચાવ સન્માન સ્વીકારી રહ્યા છે અહીંયા સામે સમાજ સેવા માટે તેઓ કામ કરે છે એવા પ્રતાપભાઈનું સન્માન કરતા આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ ખૂબ આભાર માને છે 1,51,000 રૂપિયાનું દાન આવતા કંકુમાના નિર્વાણ તિથિ ચૈત્ર સુદ ચોથ સંવત 2076 એ નિમિત્તે તેઓ શ્રી આપે છે ત્યારે પ્રવીણભાઈને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું આપણો સમાજ એટલે જગતમાં ગમે ત્યાં જાઓ મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે આ જીવન તમે પ્રભુ ભક્તિ કરો આ જીવન પ્રભુ ભક્તિ કરો એના કરતા તમે તમારા સમાજનું કાર્ય કરો ને તો વધારે પુણ્ય મળે એવું મનુસ્મૃતિમાં લખ્યું છે એટલે જે સમાજમાં માટે જે કઈ કરવાનીમાં હોય ને એમાં હંમેશા જુદો જ આનંદ હોય જૂનો જુદો જ ઉમંગ હોય જુદી જ ભાવના હોય ને આ તો આપણો ભલો ભોળો ગામડાનો દેશી સમાજ એમાં હોય ખરા આકરું હોય પણ હોય પાપ વિનાનું પવિત્ર અને ચોખ્ખું એટલે ઘણી વાર એવું બને કે આકરા શબ્દો લાગે પણ મજા તો એની મીઠાસ હોય એ મજા હોય અને આપણા સમાજ માટે જે કઈ કરવાનું હોય એ આપણો સમાજ જ હોય છે અને એની જે મજા હોય એ કઈ જુદી જ હોય આ બધાના દર્શનનો લાભ મળ્યો એ ધન્યતા જય ભગવાન જય પરશુરામ છતાં પણ ત્રિવેણીબેન આજે 424 ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે કનુભાઈ અત્યારે અમારા કંઠી વિસ્તારમાં જ્યારે જ્યારે અમે કનુભાઈને કઈ પણ કામનું કે આજે આપણને સરજિયા સમાજની આવી દીકરી મળી છે ભારતમાં નહીં આખા દેશમાં નંબર વન છે એટલે બહેનો હવે આપણે મહિલા મંડળ તરીકે બધા આગળ વધવાનું છે અને જૂના રિવાજોને બંધ કરવાના છે જય મોરલીદાર મુજે બાપો મુજાન બાપો
કારણ કે હસ્તે આ પવિત્ર બુક નું વિમોચન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગણગારથી વધાવી લઈશું. સાથે સાથે એક વિનંતી અને રિક્વેસ્ટ છે.
નમસ્કાર, જય મુરલીધર મહારાજ, જય કંકુમા. આજે પરજિયા બ્રહ્મ સમાજ 424 અને અભ્યુદય મંડળ પરજિયા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત કંકુમાની 182મી નિર્વાણતિથિ નિમિત્તે કંકુમાના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન અને સાથે સાથે 14-14-24ના મહાનુભાવોને આમંત્રણ આપી અને અહીંયા એક ભવ્ય મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલું. આખા દિવસનો કાર્યક્રમ, આખો દિવસ એ કાર્યક્રમ ચાલ્યો. રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે અને ખૂબ બહોળી સંખ્યામાં પરજિયા બ્રહ્મ સમાજના અગ્રણીઓ, મહાનુભાવો, હોદ્દેદારોએ આવી અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે. ખૂબ સારો અને સફળ કાર્યક્રમ અમારો આજનો રહ્યો છે. દર વર્ષે આવો કાર્યક્રમ અમે કરતા રહીશું એવી અમને આજના કાર્યક્રમ પરથી પ્રેરણા મળી છે. અમારું 324 એટલે કે રાપ, વાગડ, પ્રાવથર અને ચોરાડ 24 દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન જે દર વર્ષે રાપર મુકામે યોજાય છે, એ સમૂહ લગ્નમાં, તૃતીય સમૂહ લગ્નમાં આવતી 12મી મેના દિવસે એ ભવ્ય આયોજન કરેલ છે અને એની પણ તૈયારીઓ અમે શરૂ કરી દીધી છે. જે સમૂહ લગ્નો યોજી અને સમાજને એક મદદરૂપ થવાની ભાવના હોદ્દેદારોમાં જે છે, સાથે સાથે દાતાઓમાં પણ છે, એ ખૂબ સરાહનીય કાર્ય છે અને ઉત્તરોત્તર એમાં પ્રગતિ થાય એ માટે થઈ અને સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટે બધા હોદ્દેદારો અને સમાજના માણસો બધા એ માટે સક્રિય છે. આ માટે સ્પીડ ન્યૂઝ દ્વારા, જે સોશિયલ મીડિયા દ્વારા અમારું કવરેજ કરી અને અમને પ્રસિદ્ધિ અપાવી છે, અમારા કાર્યક્રમને લોકો નિહાળે એ માટે જે કાર્ય કર્યું છે એ બદલ સ્પીડ ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય મુરલીધર, જય કંકુમા. આજ અભ્યુદય મંડળ દ્વારા શ્રી પ્રજ્ઞા રાજગોર બ્રહ્મ સમાજ વીરભૂમિ વાગડ ચોરાડ પ્રાવથર અને કાંઠા 424 આયોજિત શ્રી સમસ્ત પ્રજ્ઞા બ્રહ્મ સમાજ જેટલા બી ગુજરાત રાજ્યની અંદર અમારી 14-24 છે, 14-14-24 અમે આમંત્રણ આપ્યું હતું અને 14-24 આગેવાનો પધાર્યા અને ખૂબ ખૂબ એ સંખ્યામાં આવ્યા એ બદલ સર્વે સમાજનો આભાર. બીજું, આ હેતુથી અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ. હર વર્ષે એક સમૂહ લગ્ન કરીએ છીએ, એક કંકુમા મુરલીધરે પ્રોગ્રામ કરીએ છીએ. એનો હેતુ એવો છે કે સમસ્ત પ્રજ્ઞા બ્રહ્મ સમાજ એક છત્રછાયા નીચે ભેગી થાય, એની અંદર વડીલોની ઓળખાણ થાય, બાળકોની થાય, બાળકોની મમ્મીઓની થાય, લેડીઝ લોકોની થાય. આ હેતુ છે. સમાજ કેમ સંકિત થાય અને સમાજ આગળ કેમ વધે. અને આજ સવારથી અમારો પ્રોગ્રામ એ ચાલુ હતો. પ્રોગ્રામની અંદર જે કંકુમા વિદ્યાર્થી ભવન છે, અહીંયા કંકુમાએ સમાધિ લીધેલી છે. કંકુમા અમારા પ્રજ્ઞા બ્રહ્મ સમાજના દીકરી હતા, તો એમનું બુકનું વિમોચન, જે એમનું જીવનની અંદર એમણે શું શું કર્યું, મુરલીધર કેવી રીતે આવ્યા, આ બધું બુકનું વિમોચન કર્યું. સંતો મહંતો પધાર્યા હતા અને સર્વે સમાજ પધારી હતી, બહોળી સંખ્યામાં સમાજ આવી હતી. એ બદલ સંખ્યા આવી એમનો આભાર. અને સ્પીડ ન્યૂઝ જે અમને હેલ્પ કરી છે મીડિયા દ્વારા, એમનો બી ખૂબ ખૂબ આભાર. શ્રી પરજિયા 424 આયોજિત બ્રહ્મ સમાજના મહા અધિવેશનમાં આજ દેશભરમાંથી પધારેલા પરજિયા રાજગોરની 14-24માંથી પધારેલા મહાનુભાવો, અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો અહીંયા પધારી પ્રસંગને ખૂબ સફળ બનાવ્યો એ બદલ અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. કંકુમાની 182મી નિર્વાણતિથિ નિમિત્તે આજે કંકુમાના જીવન પર આધારિત બુકનું વિમોચન રાખ્યું હતું. એ પ્રસંગે અમારા સમાજના જે ભાઈઓ બહેનો પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવા આયોજનો થવા જોઈએ, સંગઠન એક છત્ર હેઠળ મળવું જોઈએ. એક છત્ર હેઠળ મળે તો એકબીજાને ઓળખાણ થાય. આજે પરજિયા રાજગોર બ્રહ્મ સમાજ દેશભરના ખૂણે ખૂણે પથરાયેલા છે, એકબીજાને ઓળખતા નથી હોતા, પણ વર્ષભરમાં આવું જો આયોજન થાય કે બધા એકબીજાથી પરિચિત થાય, એ આ મહા અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ હતો.